સુરતના પુણા ગામે વિસ્ફોટ ધરાશાય થવાની ઘટના બની હતી. નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના બે થાંભલા કાર સાથે અથડાતા થાંભલા ધરાશાય થયા હતા. બે થાંભલા સાથે આ કાર અથડાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કાર ધડાકાભેર અથડાતા બે જે વિસ્ફોટ હતા તે ધરાશાય થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ડીજી વિસ્તારના કર્મચારીએ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી થાંભલા ખસેડવાની કામગીરી પણ હાથ ધરી હતી. તો વિસ્ફોટ ધરાશાય થવાની ઘટના સામે આવી છે. પુણા ગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પૂરપાર ઝડપે આવતી કારે જે બે વીજ પોલ હતા તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કાર અથડાતા જ બંને વીજ પોલ ધરાશાય થયા હતા. ઇલેક્ટ્રિકના બે થાંભલા ધરાશાય થવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણીનો હાલથી ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતાની શ્વેતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા. આપ બાદ હવે કોંગ્રેસ નેતાની શ્વેતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા. ભરૂચ સંસદીય બેઠક પર શ્વેતર વસાવાની આપની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ જેલમાં શ્વેતર વસાવાને મળવાની મંજૂરી માંગી. જોકે તેમને હજુ પણ મંજૂરી આપવામાં નથી આવી. ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે. પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજિત કરવાનું કાવતરું છે એનું કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે. અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માંગુ છું. તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે.